नमस्कार, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस अमरेली, धोरण 11 अने विषय संस्कृत, एमा जे 13मो पाठ एटले के आपणे त्रीजो पाठ पण पाठ अने काव्य टूंकमां चेप्टरनो क्रम जे छे एमा 13मो अने एमा हनुमत भीमसेनयोः संवादः पाठનું શીર્ષક શું છે? હનુમત એટલે કે હનુમાન અને ભીમસેનયોહો એટલે કે ભીમસેન વચ્ચે થયેલો સંવાદ. ક્યારે થયેલો સંવાદ છે? આપણો પાઠ કેમાંથી લીધેલો છે? વિષય પ્રવેશ જોઈએ એટલે ખ્યાલ આવશે. અને પાઠનું કથાવસ્તુ શું છે? જો પ્રસ્તાવનામાં કે દક્ષિણ ભારતના પ્રસિદ્ધ નગર વારંગળમાં ઈસવીસનની 13મી શતાબ્દીની આસપાસ થઈ ગયેલા મનાતા વિશ્વનાથ કવિએ રચેલું સોગંધિકા હરણ એકાંકી વ્યાયોગ છે. વ્યાયોગ પ્રકારના રૂપકમાં સ્ત્રી પાત્રો હોતા નથી, એની વિશેષતા છે. અથવા હોય તો તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં એટલે કે ઓછા પ્રમાણમાં હોય છે. પરંતુ પુરુષ પાત્રો અનેક હોય છે. કેમાં? તો કે એકાંકી વ્યાયોગમાં. એક પ્રકારનો સાહિત્ય પ્રકાર છે, બરાબર. એટલે સાહિત્યકાર કોણ છે? તો કે વિશ્વનાથ કવિ. અને એમની સાહિત્યકૃતિ કઈ છે? તો કે સોગંધિકા હરણમ. આગળ જુઓ, એકાંકી વ્યાયોગની બીજી વિશેષતા શું છે? તો કે નાયક પ્રખ્યાત હોય છે અને તે કોઈ રાજર્ષિ કે દિવ્ય પુરુષ હોય છે. અને એકાંકી વ્યાયોગમાં મુખ્ય રસ તરીકે વીર રસ હોય છે. આ રીતે નાટ્યશાસ્ત્રીય ગ્રંથોએ વ્યાયોગ નામના રૂપકના જે લક્ષણો આપ્યા છે તેને અનુરૂપ આ સોગંધિકા હરણ નામનું રૂપક વ્યાયોગ છે, બરાબર. એટલે આપણને ખબર એટલી પડી કે આપણો જે પાઠ છે હનુમત ભીમસેનયોઃ સંવાદ એ વિશ્વનાથ કવિએ રચેલા સોગંધિકા હરણ એકાંકી વ્યાયોગ છે, એમાંથી ઉદ્ગૃત કરેલો છે. આગળ જુઓ બીજો પેરેગ્રાફ. આનું કથાવસ્તુ ઘણું અલ્પ છે, ઓછું છે. દ્રૌપદીને ક્યાંકથી અચાનક સોગંધિકા નામનું પુષ્પ મળી જાય છે. એના રૂપ અને સુગંધ જોઈને દ્રૌપદીને આવા બીજા પુષ્પો મેળવવાની ઈચ્છા થાય છે. ભીમ દ્રૌપદીની આ ઈચ્છા પૂરી કરવા માટે નીકળે છે અને માર્ગમાં એક ગાઢ વન આવે છે. આ વનમાં હનુમાન, હવે હનુ શબ્દ જે છે પુલિંગ અને સ્ત્રીલિંગ એ બંને માટે પ્રયોજેલો છે, પણ આપણા માટે વ્યાકરણની દ્રષ્ટિ કરતાં અહીંયા જે પાઠનું કથાવસ્તુ છે એ અગત્યનું છે. એટલે તમે જો કથાવસ્તુ ક્યાંથી શરૂઆત થાય છે સોગંધિકા હરણ નામનું જે સાહિત્યકૃતિ છે એનું, તો કે દ્રૌપદીને કયું પુષ્પ મળી આવે છે? તો કે સોગંધિકા નામનું, બરાબર. એને દ્રૌપદીજીને આ સોગંધિકા નામનું પુષ્પ ખૂબ જ ગમે છે. એટલે દ્રૌપદી એ આવા પુષ્પો વધારે મેળવવાની ઈચ્છા એમને થાય છે. એટલે દ્રૌપદીની આ ઈચ્છા પૂરી કરવા માટે કોણ નીકળશે? તો કે ભીમ નીકળશે. અને એક વનમાં જ્યારે આ સોગંધિકા નામના પુષ્પ લેવા માટે નીકળે છે ત્યારે ભીમ અને હનુમાનની મુલાકાત થાય છે. હનુમાન જે છે એ ભીમને ઓળખી લે છે, પણ ભીમ છે એ હનુમાનને ઓળખી શકતા નથી. અને બંને વચ્ચે મધુર વાઘ યુદ્ધ એટલે કે વાણીનું યુદ્ધ થાય છે. અહીંયા જોવા જેવું છે, હનુમાન છે ને એ અજન્મા છે, બરાબર. એ મૃત્યુ નથી પામે, અજર અમર છે. એટલે હનુમાન છે ને એ ભીમને ઓળખે છે, પણ ભીમ છે એ હનુમાનને ઓળખતા નથી. પ્રસ્તુત પાઠમાં હનુમાન અને ભીમસેન વચ્ચે થયેલા હાસ્ય પ્રેરક સંવાદોવાળું આ દ્રશ્ય મૂળ ગ્રંથમાંથી સંપાદિત કરીને અહીં પ્રસ્તુત કરેલું છે. હવે તમારા માટે અગત્યનું જે છે એ કે પહેલાં તો પાઠનું જે આખું ચિત્ર છે કે આપણા પાઠની શરૂઆત ક્યાંથી થશે, તો કે ભીમ છે ને એ વનમાં નીકળેલા છે. કોઈક વનમાં શું કરવા માટે થઈને? તો કે દ્રૌપદી માટે થઈને, સોગંધિકા નામના પુષ્પો લાવવા માટે થઈને. હવે ભીમને માર્ગમાં કોણ મળશે? તો કે હનુમાન મળશે, બરાબર. હનુમાન ભીમને ઓળખે છે, પણ ભીમ છે એ હનુમાનને ઓળખતા નથી. એટલે ટૂંકમાં આપણી પાઠની શરૂઆત ક્યાંથી થશે?
तो के कोई एक वन में भीम अने हनुमान वच्चे नो जे संवाद थाय छे त्यांथी पाठ नी शुरुआत थशे बराबर। अने छेल्ले पाठ नी जे पूर्णाहुति छे ए ज्यारे हनुमान छे एम कहे छे कि हूँ तारो मोटो भाई तमारो मोटो भाई भीम हनुमान छू आवो अने लांबा समयथी बंधायेली मारी जे इच्छा छे एने तमे पूरी करो एटले के मने गाढ़ आलिंगन आपो एम कही अने हनुमान पोतानो परिचय आपे छे ने त्यारे ए पाठ आपणो पूरो थशे। पण तमारा माटे आ पाठनु भाषांतर थोड़ोक वधारे समय मागी लेवू थशे। समय एटला माटे थईने के पुनरावर्तन तमे पाठनु करशो वारंवार तो ज ए भाषांतर तमने समझाशे। बाकी भाषांतर में कहीं खबर नहीं पड़े ए खूब स्वाभाविक बनी रहे बराबर। पाठनु भाषांतर जोवा माटे समझवा माटे थईने मन में एवो निश्चय करवो के पाठनु भाषांतर खूब धीमे धीमे आपणे समझवू पड़शे। अने एक रीते तमे जो तो आपणो पाठ पण खूब ज विस्तारपूर्वक आपेलो छे नाट्यांश छे बराबर। जोईए पाठ समझिए पाठनु भाषांतर कई रीतना थशे। भीमसेन एवं लखेलू छे अग्रे एटले के आगळ अने निरूप्य एटले जोईने भीमसेन आगळ जोईने अये એટલે કે અરે કહ અપી એટલે કે કોઈક શાખા મૃગ એટલે કે વાનર પંથાનમ એટલે કે રસ્તો અધિતિષ્ઠતી રોકીને ઊભો છે। અરે કોઈક વાનર રસ્તો રોકીને ઊભો છે પંથાનમ એટલે કે રસ્તો અને અધિતિષ્ઠતી રોકીને ઊભો છે। આશ્ચર્યમ નવાય આશ્ચર્યમ નવાય સવિસ્મયમ આશ્ચર્ય સાથે बाढ़म खरेखर पल्लव अंगमेशु वानरोमा मेलो शब्द पल्लव अंगमेशु वानरोमा अदृष्टपूर्व पहला न जोयेलो अयम प्रकार आ प्रकार यद केम के अवलोकेन अपि जोवाथी पण तेनी ते आ बैठक त्रण शब्दों छूटा पड़े ने बहु अघरा शब्दों ई छूटा पड़े कई रीतना तम जो यद केम के यद शब्द तो मेळो आपेलो छे यद केम के अवलोकेन अपि जोवाथी पण त्यां सुधी तो खबर पड़ी। हवे आगळ तो के जो अस्य शब्द लखेलो अस्य इयम अस्य इयम सा आसिका एनी सा एटले के ते अयम एटले के आ अने आसिका एटले के बैठक। फरी वखत जो अस्य एनी सा ते इयम आ आसिका बैठक असंभ्रांता एटले गभराट वगरनी अने निश्चला एटले के स्थिर छे। पुनः वळी अस्य एना धैर्यस्य धैर्यनु कह हेतु हो शुं कारण छे इति न जानामी ए हूँ जानतो नथी तत तो एतत आ किम शुं छे तो आ शुं छे। भीमसेन विचारे छे कि आ खरेखर कोण छे। हनुमान आत्मनम निवर्ण्य पोताने ध्यानथी जोईने अस्य आने दर्शन जोवानी मद खुशी थी उत्थित उत्पन्न थयेला अक्षिबाष्पम आँखना आँसूने च अने गात्रे शरीरना पुलकम रोमांचने स्थगयितुम न शक्नोमी हूँ अटकावी शकतो नथी अथवा कश्चित कालम थोड़ी वार अवतिष्ठे उभो रहो छु मया मारू स्थातुम एव उभु रहवूज युक्तम योग्य छे उपगुहितम उपगुहितुम छुपावू
न तावत योग्य नथी। अज्ञात पूर्व में पहला न जाण्यो होय तेवो, अज्ञात पूर्व में एटले के पहला न जाण्यो होय तेवो संबंध एटले के संबंध जाणी ने अयम आ माम मने किम वक्षे शू कहशे। એટલે હનુમાન કહે છે કે આ ભીમસેન મને ઓળખીને શું બોલશે? ભીમસેન અસ્ય આ તિર્યક્ચ પ્રાણીની અવષ્ટંભ, અવષ્ટંભ એટલે કે દૃષ્ટતા, મમ હૃદયમ મારા હૃદયને, અથવા તો પુનઃ વળી મમ હૃદયમ મારા હૃદયને ચોરયતી ચોરી લે છે। હનુમાન ભીમમ પ્રતિ ભીમ તરફ સસરંભમ ગભરાટ સાથે આ ભી નહીં કરે છે હનુમાન, ભો અરે ઓ કિમ શું ત્વદીયેન તમારી ચેષ્ટિતેન વર્તણૂકથી એષઃ આ સક્ષોભ ખળભળાટ કાનનમ વન પ્રદેશમાં ભૂવામ થયો છે। એટલે ભીમસેન ખૂબ જ નિર્ભયતાથી જવાબ આપે છે, અથ કિમ એમાં શું શંકા, તો શું એમ, આશ્ચર્યમ આશ્ચર્ય સાથે, આત્મગતમ મનમાં, અહો અરે વાનર સિદ્ધાશ્ચર્યમ વાનરની દૃષ્ટતા, પ્રકાશમ મોટેથી કિમત્ર ભવતઃ સસરંભ, શું તમારો ગભરાટ, કિમત્ર એટલે કે શું, ભવતઃ એટલે કે તમારો, સરંભ એટલે કે ગભરાટ। હનુમાન હનુમાન હવે સમજાવે છે ભીમને કે આ બધા વનો છે ને એ ફળો અને વૃક્ષો વડે આપણી આજીવિકા ચલાવે છે, શું એમને બીજા વડે પીડા થાય યોગ્ય છે? શ્લોકનું ભાષાંતર એવું થશે, જો હનુમાન શું કહે છે, અમુની હું જે જે શબ્દો બોલું ને એ પ્રમાણે શબ્દો ગોતવા, વિડીયોને વિડીયો લેક્ચરને થોડીક વાર અટકાવી દેવો અને જોવો કે સાહેબ એમ કહે છે અમુની, તો અમુની શબ્દ ક્યાં આપેલો છે ગોતવા એમ, બરાબર, ત્યારે ભાષાંતર સમજાશે। અમુની એટલે કે આ બધા વનાની એટલે કે વનો, ફલેહ ફળો અને દ્રુમેહ વૃક્ષો વડે, નહ એટલે કે આપણી વૃત્તિમ આજીવિકા, કલ્પયંતી ચલાવે છે, તદ તો એશામ એમને પરતઃ બીજાઓ વડે પીડામ એટલે પીડા થાય, કેમ યુજ્યતે અપેક્ષિતું, શું તે અપેક્ષિત છે, શું તે યોગ્ય છે? ભીમસેન કે તત કિમ તેથી શું, હનુમાન કહે છે તત એવ તેથી જ, ખલુ ખરેખર મયા મારાથી, ત્વમ તમને ઇથમ આમ નિયમ્યસે અટકાવવામાં આવી રહ્યા છે। ભીમસેન કહે છે અહો અરે વાનર એટલે કે વાનર, કથમ કઈ રીતે અસ્ય આ વીરસ્ય વીરને નિયંતા રોકનારો બને। હનુમાન કહે છે વિહસ્ય હસીને, નયમ એવ વિવૃણન નીતિને જ પ્રગટ કરતા, નયમ એવ વિવૃણવન નીતિને જ પ્રગટ કરતા, સ અપરાધમપી તમે અપરાધી હોવા છતાં પણ, ત્વામ તમને દુર્નયત અનિતિથી દુર્નીતિથી વારયામી હું અટકાવું છું, પ્રત્યુત છતાંય ત્વમ તમે ઇદમ અપી, આ પણ બહુ બધા શબ્દો છૂટા પડશે, સંધિ અલગ પડશે, એટલે તમારે જોવું ક્યાં શબ્દો ક્યાંથી અલગ પડે છે, છતાં પણ તમને ખબર ન પડે તો વ્યક્તિગત સંપર્ક કરવો, બરાબર, પણ મેં તમને કીધું એ પ્રમાણે વિડીયો લેક્ચર અટકાવીને સ્ટોપ કરીને તમારે વારંવાર જોવું કે હું જે પ્રમાણેના શબ્દો બોલું છું એ શબ્દો ક્યાંથી છૂટા પડશે, બરાબર, જો પ્રત્યુત છતાંય ત્વમ તમે
इदम अपि आपण अवजानन अवगणता एवं आम पुरुषम कठोर वेणज किम भाषसे शा माटे बोलो छो। भीमसेन कहे छे आ अरे कथम केम शूर इव शूरवीरनी माफक भवान अपि तमे पण उक्ति प्रयुक्ति बीही उक्ति अने प्रयुक्तिओ वडे अस्मान अमारी साथे अतिसंधते चालाकी करो छो। हनुमान कहे छे अये अरे वयम अरण्यचारिण अमे तो वन में फरनाराओ छीए कूतो नाम शौर्यम अस्मासु अस्मासु एटले के अमारामां शौर्यम एटले के शूरवीरता कूतो नाम खरेखर क्यांथी होय अमारामां शूरवीरता क्यांथी होय विहस्य हसीने यदि एटले के जो त्वम तमे शूरः असि तमे जो शूरवीर हो तो क्षितो पृथ्वी पर कति शूरः न संति केटलाय शूरवीरो नथी होता। इयम अनिभृति ही आ दृष्टता यदि जो शोभते शोभती होय तो ते बिह संदर्शिता तो तमारा थी ये बतावेली छे भवतु भले अस्मदीयम अमारा देशम देशमा उपागतवतः आवेला तव अतिथे तमारा जेवा अतिथिनो अतिक्रमो अपि मर्यादा भंग पण एकवारम एकवार सोढव्य एव सहन करवा योग्य ज छे। हनुमान कहे छे के तमने तमारी शूरवीरता पर अभिमान होय तो पृथ्वी पर केटलाय शूरवीर नथी होता आ दृष्टता जो तमने शोभती होय तो तमाराथी ए बतावेली छे भले कई वांधो नहीं अमरा प्रदेश में अमरा स्थल में देश में आवेला तमारा जेवा अतिथिनो मर्यादा भंग पण एक वार सहन करवा योग्य छे। भीमसेन ने हसु आवे छे एने खबर छे के आ वानर ने तो हूँ आराम थी हरावी शकुं एम छुं एटले भीमसेन हसित्वा हसीने भो एटले के अरे ओ साधु निपुणो असी सारी रीते कुशल छो यद के जेमनी उक्ति ही एटले के वाणी क्षमा रूपेण परिणी परिणमिता क्षमा रूपे बदलाय छे। हनुमान स्वगतम मनमा बोले छे के साधु सारू सत्यम साचेज असो ते भरत कुल प्रसूतो वत्सः राजा भरतना कुलमा जन्मेला पुत्र छे वत्सः एटले के पुत्र छे यद केम के एवं आम मृदु भीही कोमल वचो भीही वचनोथी अवस्कंदितस्य अपि आक्रमक होवा छता पण अस्य एमनी अथवा तो एमना प्रकृति सुलभात कुदरती रीते सुलभ एवा धैर्यात धैर्यथी चेतः एटले के मन अथवा तो चित्त न विभ्रष्टम चलित थयो नहीं प्रकाशम मोटे थी हे भद्र एटले के हे भाई ईदृक प्रभाव आवा प्रभाववाला कहत्वम तमे कोण छो हे भाई आवा प्रभाववाला तमे कोण छो। हनुमान पूछे छे कोने भीमसेन ने एटले भीमसेन कहे छे के भो ननु क्षत्रियो अहम हूँ खरेखर क्षत्रिय छू एटले हनुमान कहे छे के ई तमारे थोड़ू कहेवानुं होय महान भुजाओ वाला ने विशाल छाती वाला तमारा शरीर वडे शू ए नथी जणाई आवतुं बराबर जो अक्षरशः भीमसेन एवं कहे छे के भो अरे ओ ननु खरेखर क्षत्रियो अहम हूँ खरेखर क्षत्रिय छू एटले हनुमान कहे छे अये अरे किम शू
त्वया तमारे इदम आ अभिधेयम कहवानु वय महाभुजेन विशाल भुजावाला अने अथवा तो महाभुजेन महान भुजाओवाला अने आयत बक्षशा विशाल छातीवाला तव वपुषा एम पण संधि छूटी पड़शे तमारा शरीर वडेज एव एटले के ज किम शुं एतत आ न निवेद्यते जणाय आवतु नथी। भीमसेन स्वगतम मनमा अहो अरे अयम आ प्रवीणो कपिही कुशल वानर एतावत आटलाथी न प्रतिपद्यते जणाय आवतो नथी। हनुमान भो भद्रह हे भाई भवंतम एटले के आपने व्यपदेश तो नाम थी अवगंतु म जाणवा मे चेतः मारू मन उत्कंठते उत्सुक छे। केटला बधा शब्दो फेर्या अने केटली बधी संधि छूटी पड़ी बराबर। फरी वखत जो हे भद्र भो भद्र हे भाई भवंतम आपने व्यपदेश तो नाम थी अवगंतु म जाणवा माटे मे चेतः मारू मन उत्कंठते उत्सुक छे। एटले भीमसेन कहे छे के पौरवंशमां पारिजात एवा अने अजात शत्रु एवा नाम थी त्रणेय भुवनमां प्रसिद्ध युधिष्ठिरने शुं जाणो छो। भीमसेन शुं कहे छे के पौर पारिजातमां पौरवंशमां पारिजात एवा અને અજાત શત્રુ ઇતિ અજાત શત્રુ એ નામથી ત્રિભુવનમ વિદિતમ ત્રણેય ભુવનમાં પ્રસિદ્ધ યુધિષ્ઠિરમ યુધિષ્ઠિરને અપી જાનાશી અપી જાનાશી શું જાણો છો। એટલે હનુમાન જે છે એ ભીમસેનને હેરાન કરવા માટે ટૂંકમાં રમત કરવા માટે થઈને એવું કહે છે વિદિતમ એટલે કે જાણ્યું। શું કહે છે કે હા ખબર છે ભાઈ યુધિષ્ઠિર એટલે કોણ તો કે ખૂબ જ બળવાન શત્રુ વડે પરાજિત થઈને જેમનું રાજ્ય પડાવી લેવામાં આવ્યું છે એવા તે શું વનમાં રહે છે। આવું હનુમાન શું કામ બોલે છે તો કે ભીમસેનને હેરાન કરવા માટે રમત કરવા માટે થઈને। શું કહે છે કે અતિબલેહ ખૂબ જ બળવાન શત્રુભિહી શત્રુ વડે નિર્જિત્ય પરાજિત થઈને યહ જેમનું હતરાજ્ય રાજ્ય પડાવી લેવામાં આવ્યું છે તેવા અસો તે યુધિષ્ઠિર કિમ શું કાનનમ મધિવસતિ વનમાં રહે છે। ભીમસેન કહે છે અહહ અરે રે શાંતમ પાપમ શાંતમ પાપમ પાપ શાંત થાઓ પાપ શાંત થાઓ અથવા તો એમ ના કહેશો એમ ના કહેશો ભુવિ પૃથ્વી પર તેતે ગુણે હ તેતે ગુણો વડે ખ્યાત પ્રસિદ્ધ ક્વ અપી ક્યાંક મિલિત ઝાંખો પડેલો પ્રભાવ અસ્ય પ્રભાવ એવાસ્ય લખેલું છે ને એમાંથી અસ્ય શબ્દ અલગ પડશે અસ્ય પ્રભાવ તેમનો પ્રભાવ કાંતારવાસ એવ કારાવાસના રૂપમાં જ કિમ શું આપક આપકતામ ગત જાણકારીમાં આવી ગયો ભવતુ ભલે કિમ અને ન આનાથી શું જ્ઞાતારહ જાણનારાઓ એતદપી આ પણ જાણતી એવ જાણે જ છે। હનુમાન કહે છે કે પાંડવેશુ પાંડવોમાં અત્ર ભવત આપનું કિમ નામ પક્ષપાત શું નામ પાડવામાં આવ્યું છે। એટલે ભીમસેન કહે છે કે અમિશામ મહતામ આ મહાન લોકોના પક્ષે એટલે કે પક્ષમાં સંત સજ્જનો નામ ખરેખર ન પતંતી આવી પડતા નથી
अहम एको न एवम हूँ एमानो एक नथी। हनुमान कहे छे स्वगतम मनमा सत्यम इत्थम एव साचेज एमज छे प्रकाशम मोटे थी तरही तो तेषाम अन्यतमेन तेमाना कोई एक भवता आप भवितव्यम होवा जोइए। भीमसेन कहे छे कि अत्र बहुना किम वधारे बोलवा थी शुं गमनम जवाना उद्योगम त्यां पण संधि छूटी पड़शे। उद्योगम एटले के उपक्रमनो अभिनय अभिनय करीने मया मारा थी अतिकाल वधारे पड़तो समय किम अतिपात्यते शा माटे वितावामां आवी रह्यो छे। भीमसेन हनुमान ने कहे छे કે પૃચ્છમ વિકૃષ્યતામ તમારી પૂછ હટાવી લો અન્યથા નહીતર પૂરા પહેલા ઈવ જેમ હનુમાન સમુદ્રમાં સમુદ્રને ઓળંગી ગયા હતા એમ હું ત્વામ તમને વિલંગ્ય ઓળંગીને ગચ્છામી જાઉં છું। હનુમાન આત્મગતમ એટલે કે મનમાં હનુમાનજી મનમાં વિચારે છે કે અયમ એવ એટલે કે આ જ આત્મનમ પોતાને પ્રકાશયિતું પ્રગટ કરવાનો એટલે કે પોતાનો પરિચય આપવાનો અવસર યોગ્ય અવસર છે। સહર્ષમ હર્ષ સાથે ભો વત્સ એટલે કે હે વત્સ એષ અહમ હનુમાન આ હું હનુમાન તવ અગ્રજન્મઃ તારો મોટો ભાઈ છું। આ ગચ્છ આવ ગાઢમ આલિંગ્ય ગાઢ આલિંગન આપીને ચિર નિબદ્ધમ ખૂબ જ લાંબા સમયથી બંધાયેલા મે મનોરથમ મારા મનોરથને પૂરય પૂરો કર ઉભો બંને પરસ્પરમ એટલે કે એકબીજાને ગાઢમ આલિંગત ગાઢ આલિંગન આપે છે અને ટૂંકમાં ભીમસેન અને હનુમાનનો સુખદ પરિચય થાય છે। બરાબર આ પ્રમાણેનો જે ત્રીજો પાઠ છે હનુમત ભીમસેન યહો સંવાદ એનું ભાષાંતર થશે। શબ્દસહ સમજવાનો પ્રયાસ કરવાનો અને છતાં પણ તમને ખ્યાલ ન આવે તો મારો વ્યક્તિગત સંપર્ક કરવાનો। ઘણી બધી જગ્યાએ સંધિ છૂટી પડશે અને ઘણી બધી જગ્યાએ અન્વય ફરશે। બરાબર વિડીયો લેક્ચર સ્ટોપ કરી અને જોવાનું કે કયો શબ્દ મેં બોલેલો છે અને ક્યાંથી સંધિ અલગ પડશે। બરાબર નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું। ધન્યવાદ।